નમસ્કાર. ચાલો આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો અને અતિ મહત્વનો ટોપિક અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી ત્યારે જ આપણે પ્રસ્તાવનાની અંદર અંતઃસ્ત્રાવોના જે ગુણધર્મો છે એની આપણે વ્યાખ્યાઓના સ્વરૂપમાં છે ચર્ચાઓ કરેલી હતી. આપણે એવું ભણેલા છીએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે હોય, પ્યોર જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, હાઇપોથેલેમસ, પિટ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, આ બધી જ કેવી છે? નલિકા વિહીન ગ્રંથિઓ છે. તો હવે એ ગ્રંથિઓ દ્વારા જે રસાયણો સર્જાય છે, જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ છીએ, એ અંતઃસ્ત્રાવો નલિકાઓના માર્ગે છે વહન પામતા નથી, પરંતુ એ સીધા જ ક્યાં ભળે છે? રુધિરમાં. રુધિરમાં ભળી અને એ અંતઃસ્ત્રાવનું જ્યાં લક્ષ્ય સ્થાન હશે કે જ્યાં એને અસર કરવાની છે, જ્યાં એને કામ કરવાનું છે, ત્યાં એ રુધિર થકી પહોંચી અને પોતાની અસર કરે છે. તો હવે અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી, રુધિરમાં વહન પામી અને એમના એ લક્ષ્ય ભાગ સુધી પહોંચતા હોય, કારણ કે અંતઃસ્ત્રાવ સર્જાય છે અન્ય જગ્યાએ અને એનું કાર્ય હોય છે પણ શરીરમાં અન્ય જગ્યાએ. જેમ કે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવ છે તો એ સર્જાય છે હાઇપોથેલેમસમાં, પણ એ અસર તો ક્યાં કરે છે? પિટ્યુટરી ગ્રંથિ ઉપર. તો હાઇપોથેલેમસ થી એને પિટ્યુટરી સુધી પહોંચવા માટે એ રુધિરનો સહારો લે છે. તો હાઇપોથેલેમસ એ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવોનું સર્જન સ્થાન છે, જ્યારે પિટ્યુટરી એમનું એક લક્ષ્ય અંગ છે કે જ્યાં એને કામ કરવાનું છે. આ રીતે દરેકે દરેક અંતઃસ્ત્રાવ સર્જાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી, એટલે કે શરીરના કોઈ એક ભાગમાં, જ્યારે એમનું કાર્યસ્થાન તો શરીરના કોઈ બીજા જ ક્ષેત્રમાં છે, બીજી જ જગ્યાએ એને કામ કરવાનું છે. તો હવે એમના લક્ષ્ય કોષ કે લક્ષ્ય ભાગ સુધી એ પહોંચે પછી હવે એ અંતઃસ્ત્રાવ એમના લક્ષ્ય સ્થાને પહોંચી ગયું પછી કઈ રીતે કામ કરે છે એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે, અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. તો કોઈ પણ અંતઃસ્ત્રાવ એ સર્જાય, રુધિરમાં ભળી, વહન પામી અને તેમના લક્ષ્ય કોષ પાસે પહોંચે કે જ્યાં એને અસર કરવાની છે, એ કોષ સાથે જે પ્રોટીન સાથે જોડાય છે તે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય છે. અંતઃસ્ત્રાવોના લક્ષ્ય કોષો પાસે ચોક્કસ પ્રકારના પ્રોટીનો હોય છે. હું મારી રીતે લાઈન લખું છું, ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ કીધું છે, ચોક્કસ પ્રકારના પ્રોટીનો હોય છે જેની સાથે અંતઃસ્ત્રાવો જોડાય છે. આ પ્રોટીનોને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર્સ તરીકે ઓળખવામાં આવે. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર્સ કહે છે. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર, રિસેપ્ટ એટલે કે ગ્રહણ કરતા હોય એવા. તો આ જે પ્રોટીનો છે એ કોની પાસે હોય? લક્ષ્ય કોષ પાસે. કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એનો જે લક્ષ્ય કોષ હશે કે જ્યાં એને કામ કરવાનું છે, એ કોષ પાસે એવા પ્રોટીન હશે કે જે એ અંતઃસ્ત્રાવને ગ્રહણ કરતા હોય.
મે શબ્દ વાપર્યો છે ચોક્કસ પ્રકારના પ્રોટીન, એટલે કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર છે એ હંમેશા ચોક્કસ હોય, જે તે અંતઃસ્ત્રાવ માટે હંમેશા કોઈ ચોક્કસ રિસેપ્ટર જ હશે। એવું નહીં બને કે એક રિસેપ્ટર ઘણા બધા અંતઃસ્ત્રાવને ગ્રહણ કરતો હશે। માની લો કે જીએચ અંતઃસ્ત્રાવ છે, ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો એ જીએચ અંતઃસ્ત્રાવ માટેનો રિસેપ્ટર એમના લક્ષી કોષ પાસે જ હશે, બાકી શરીરના અન્ય કોઈ કોષ પાસે એ રિસેપ્ટર હોતા નથી। આ એક ઉદાહરણ મેં આપ્યું। આ રીતે દરેકે દરેક અંતઃસ્ત્રાવના જે લક્ષ્ય કોષ હોય એની પાસે જેવા રિસેપ્ટર હોય કે જે અંતઃસ્ત્રાવને ગ્રહણ કરતા હોય, બાકીના અન્ય કોષો પાસે એ રિસેપ્ટર હોતા નથી। એટલે હંમેશા રિસેપ્ટર છે કેવા હશે, ચોક્કસ જ હશે, કે જે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવને જ ગ્રહણ કરતા હોય છે। આ ખાસ આપણે યાદ રાખશું, જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ હોય છે, જે ફક્ત જે તે અંતઃસ્ત્રાવ માટે હંમેશા ચોક્કસ જ હોય છે। એટલે કે એક અંતઃસ્ત્રાવ માટે હંમેશા કોઈ એક પ્રકારનો જ રિસેપ્ટર હોય, અને એ રિસેપ્ટર માત્ર ને માત્ર એ લક્ષ્ય પેશી પાસે આવેલો હશે કે જ્યાં એ અંતઃસ્ત્રાવ અસર કરે છે। હવે આ જે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર છે એનું લક્ષ્ય કોષમાં સ્થાન ક્યાં છે એના આધારે એના બે પ્રકાર પડે છે। રિસેપ્ટર ના લક્ષ્ય કોષમાં સ્થાનને આધારે બે પ્રકારો છે। શું કીધું? રિસેપ્ટર્સ ના લક્ષ્ય કોષમાં સ્થાનને આધારે બે પ્રકાર છે, એટલે કે લક્ષ્ય કોષોમાં આ પ્રોટીન, આ રિસેપ્ટર ક્યાં આવેલા છે એના આધારે એના બે પ્રકાર પડે છે। એમાં પહેલો પ્રકાર એટલે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર। હવે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર એટલે એવા રિસેપ્ટર કે જે લક્ષ્ય કોષના કોષરસ પટલમાં આવેલા હોય, આ પ્રકારના રિસેપ્ટર્સ લક્ષ્ય કોષના કોષરસ પટલમાં જોવા મળે, એટલે જેનું નામ મેમ્બ્રેન, મેમ્બ્રેન એટલે કોષરસ પટલ અથવા કોષ પટલ। તો એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કોને કહેવાશે? તો જે રિસેપ્ટર લક્ષ્ય કોષના કોષરસ પટલમાં આવેલા હોય એ બધા રિસેપ્ટર્સને કેવા કહેવાય? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર। બીજો પ્રકાર છે કોષ કેન્દ્રીય રિસેપ્ટર, અથવા તો એને કોષાંતરીય રિસેપ્ટર પણ કહેવાય, કોષાંતરીય રિસેપ્ટર્સ। કોષાંતરીય એટલે કે કોષની અંદર આવેલા આ પ્રકારના રિસેપ્ટર્સ લક્ષ્ય કોષની અંદર ખાસ કરીને કોષ કેન્દ્રમાં જોવા મળે, તેથી તેને કોષ કેન્દ્રીય રિસેપ્ટર્સ પણ કહે છે। આ એનું બીજું નામ
કોષની અંદર આવેલા હોય પણ અંદર ક્યાં ખાસ કરીને કોષ કેન્દ્રમાં એટલે આપણે આ કોષાંતરીય રીસેપ્ટર્સ ને કોષ કેન્દ્રીય રીસેપ્ટર્સ તરીકે પણ ઓળખી શકાય તો આવા બે પ્રકારના રીસેપ્ટર હોય છે લક્ષ્ય કોષમાં સ્થાનને આધાર મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર અને કોષાંતરીય રીસેપ્ટર આ રીસેપ્ટર નું કામ શું છે તો એને લાગતા વળગતા અંતઃસ્ત્રાવોને બોલાવવાનું ગ્રહણ કરવાનું કામ આ રીસેપ્ટર્સ નું હોય છે ક્લિયર આટલું હવે આ જ્યારે કોઈ પણ અંતઃસ્ત્રાવ છે મુક્ત થશે અને એમના લક્ષ્ય કોષ પાસે પહોંચે અને જ્યારે રીસેપ્ટર સાથે જોડાય ત્યારે એક સંકુલનું નિર્માણ થાય જેને અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ કહે છે અંતઃસ્ત્રાવો છે એમના સર્જન સ્થાનેથી સર્જે રુધિરમાં ભળી વહન પામતા પામતા એમની લક્ષ્ય પેશી પાસે પહોંચે એટલે લક્ષ્ય પેશીના કોષ એટલે લક્ષ્ય કોષો એ લક્ષ્ય કોષ પાસે જશે અને ત્યાં એના જે રીસેપ્ટર હશે એને ગ્રહણ કરશે એટલે કે એ બંને જોડાશે અને જોડાવાથી જે સંકુલ બને એ સંકુલને અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ તરીકે ઓળખવામાં આવે અંતઃસ્ત્રાવ તેમના લક્ષ્ય કોષમાં આવે રીસેપ્ટર્સ સાથે રીસેપ્ટર્સ સાથે જોડાવાથી જોડાવાથી અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલની રચના થાય છે બરાબર જ્યારે એ અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સાથે જોડાશે એટલે અંતઃસ્ત્રાવ પ્લસ રીસેપ્ટર ઇઝ ઇક્વલ ટુ અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ જેવું આ સંકુલ બને એટલે અંતઃસ્ત્રાવ એમના લક્ષ્ય કોષ ઉપર કામ શરૂ કરે હવે દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રીસેપ્ટર હોય જેની આપણે અગાઉ વાત કરી આથી રીસેપ્ટર છે કેવા ગણાય વિશિષ્ટ ગણાય અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય પેશીમાં ચોક્કસ જીવરાસાયણિક ફેરફારો થાય છે આ સંકુલ બનતાની સાથે જ લક્ષ્ય પેશીમાં ચોક્કસ જીવરાસાયણિક ફેરફારો શરૂ થાય છે એ જીવરાસાયણિક ફેરફારો જે શરૂ થાય મતલબ એ અંતઃસ્ત્રાવ કામ કરવાનું એને શરૂ કરી દીધું છે એ અંતઃસ્ત્રાવની અસર એ લક્ષ્ય પેશીમાં ચાલુ થઈ ગઈ છે એટલે જ લક્ષ્ય પેશીની અંદર જીવરાસાયણિક પ્રક્રિયાઓમાં ફેરફાર થવા લાગશે લક્ષ્ય પેશીઓના ચયાપચય અને તેની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ દેહધાર્મિક કાર્યો નિયંત્રણ છે અંતઃસ્ત્રાવ દ્વારા થતું હોય છે હવે આપણે જે અંતઃસ્ત્રાવો ભણી ગયા છે તો રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોને છે એ મુખ્યત્વે ચાર જૂથમાં વહેંચાયેલા છે કોને આધારે રાસાયણિક પ્રકૃતિને આધારે રાસાયણિક પ્રકૃતિને આધારે અંતઃસ્ત્રાવોને ચાર જૂથમાં વહેંચવામાં આવે છે રાસાયણિક પ્રકૃતિના આધારે એટલે કે એનું રાસાયણિક સ્ટ્રક્ચર આપણે જોઈએ તો એમાં શું શું આવેલા છે કયા કયા પદાર્થ એના બંધારણ એના આધાર એમાંનો પ્રથમ પ્રકાર એટલે પેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન અંતઃસ્ત્રાવ અથવા
પ્રોટીન અંતઃસ્ત્રાવ એટલે કે જે પેપ્ટાઇડ ના બનેલા હોય પ્રોટીનો ના બનેલા હોય એવા અંતઃસ્ત્રાવ નું એક જૂથ તો આની અંદર કોનો કોનો સમાવેશ થશે તો એની અંદર આવશે ઇન્સ્યુલિન ગ્લુકેગોન પછી પિટ્યુટરી ગ્રંથિ ના જેટલા અંતઃસ્ત્રાવો છે મતલબ નવે નવ અંતઃસ્ત્રાવ અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ એટલે હાઇપોથેલેમસ ના જેટલા અંતઃસ્ત્રાવો છે આ બધાનો સમાવેશ શેમાં થશે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની અંદર આ આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખશું ત્યાર પછીના બીજો રાસાયણિક પ્રકૃતિના આધારે પ્રકાર છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડ્સ અંતઃસ્ત્રાવ એટલે કે જે સ્ટીરોઇડ ના બનેલા હોય એની અંદર કોર્ટિસોલ ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રાડાયોલ એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે માદાજાતીય અંતઃસ્ત્રાવો છે તો આ બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે ત્રીજો પ્રકાર છે આયોડોથાઇરોનિન્સ આયોડોથાઇરોનિન્સ કે જેમાં આયોડિનનો ભાગ હોય તો તરત આપણને ખ્યાલ આવી જાય થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ જે અંતઃસ્ત્રાવો છે એ આયોડોથાઇરોનિન્સ પ્રકારના છે ચોથું છે એમિનો એસિડ વ્યુત્પન્ન એમિનો એસિડ વ્યુત્પન્ન એટલે કે જે એમિનો એસિડની નિપજોના બનેલા હોય એવા અંતઃસ્ત્રાવની અંદર એપિનેફ્રિન અને બીજો નોર એપિનેફ્રિન એ લખેલું નથી બરોબર પણ એ બંને આમાં આવશે એમિનો એસિડ વ્યુત્પન્ન એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન તો આવા રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવના ચાર જૂથની અંદર વહેંચેલા છે ચારે ચાર જૂથના અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિમાં થોડો ઘણો ફેરફાર છે હવે પછી આપણે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોની કાર્યપદ્ધતિ વિશે સમજવાનું છે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ હોય તો એ કઈ રીતે કામ કરે છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ હોય તો એ કઈ રીતે કામ કરે છે એના માટેની આકૃતિ પણ 22.5 એમાં લાગુ પડશે બરોબર જે ડ્રો પણ કરવાની થશે એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું